સુરતમાં રોજે હવે કોરોનાના 200થી વધુ દર્દીઓ આવી રહ્યા છે ત્યારે સ્થિતિની ગંભીરતા પારખી પાલે પોઈન્ટના અંબિકા નિકેતન મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા 3 જુલાઈથી મંદિર અનિશ્ચિત સમય માટે બંધ કરવાનો નિર્ણય લીધો છે. અને લોકવનમાં મંદિર શ્રદ્ધાળુઓ માટે ખુલ્લું મુકાયું હતું, હવે ઓનલાઈન દર્શન આરતી થઈ શકશે. મંદિર દ્વારા થોડા દિવસ પહેલા જ ગુજરાતનું બીજું સ્પીડી સ્કેનિંગ મશીન મુકાયું હતું. ગત રવિવારના રોજ જ આ મશીનમાં 4,000 જેટલા શ્રદ્ધાળુ નોંધાયા હતા. શહેરમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે અને કુલ કેસની સંખ્યા 5,500થી વધુ થઈ ગઈ છે. સરકારી હોસ્પિટલો ઉભરાવવાની તૈયારી છે અને પ્રાઇવેટ હોસ્પિટલોની યાદી પણ લાંબી થતી જઈ રહી છે. સ્થિતિ ત્યાં સુધી આવી ગઈ છે કે વિવિધ સમાજની વાડીઓમાં કોરોના પેશન્ટની સારવારનું પ્લાનિંગ થઈ રહ્યું છે. આ સ્થિતિમાં અંબિકા નિકેતન મંદિરને બંધ કરી દેવાનો નિર્ણય ટ્રસ્ટીઓ દ્વારા લેવામાં આવ્યો છે. મંદિર સાથે જોડાયેલા ટ્રસ્ટીઓના કહેવા મુજબ કોરોનાના વધતા કેસ જોઈને સરકારના સહયોગમાં ભાગીદાર થવા અને ભાવિક ભક્તોના આરોગ્યને ધ્યાનમાં લઈને 3 જુલાઈથી અનિશ્ચિત સમય માટે મંદિર બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. મંદિરના ટ્રસ્ટી રૂપેન્દ્ર મકવાણા કહે છે કે રવિવાર કે રજાના દિવસે ભક્તોની સંખ્યા 4,000થી વધુ થતી હતી. લોકોને ડિસ્ટન્સ રાખો, માસ્ક પહેરો કહેવા છતાં સમજતા ન હતા. છેલ્લા 2 દિવસમાં તો હાઈ ટેમ્પરેચરના 12 કેસ નોંધાયા હતા, જેમાં 3ને સખત તાવ હતો. લોકોએ 2 મહિનાથી લઈને 2 વર્ષના બાળકોને લઈને પણ દર્શને આવતા હતા. બીજી તરફ કોરોનાના કેસ વધતા આ નિર્ણય લેવાયો છે. માતાજીને પણ માસ્ક પહેરાવાયું. મંદિર બંધ થવાના આગલા દિવસે ગુરુવારે સાંજે ભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. રિપોર્ટ સુરત.